सब्सक्राइब करो आ चैनल ने। મારી સાથે બબાલ ના કરે નહીં કરે પણ જાય છે ક્યાં ઓકે ભાઈ એ તો પૂછાશે નહીં નહીતર પાછા બાપ દીકરી એક થઈ જશે હાસ્તો એકની એક છે મારી કેમ હું નથી આ તારા પ્રોફેસર ના સમજાઈ દે કે બે ટકા માટે છે ને મારી સાથે બબાલ ના કરે નહીં કરે પણ જાય છે ક્યાં ઓકે ભાઈ એ તો પૂછાશે નહીં નહીતર પાછા બાપ દીકરી એક થઈ જશે હાસ્તો એકની એક છે મારી કેમ હું નથી આ તમે તો ખરા જ મુરબ્બી આ તો સ્ત્રી વર્ગની વાત ચાલે છે સ્માર્ટ આન્સર કેરી ઓન પછી કહો ચાલો હું જાઉં વાણી નું રિઝલ્ટ
સાંજે પાછું અંદર ના મૂકી જો આપણામાં સીમા હતા મારા બીએસસી ના ચોપડા અહીંયા જ પધરાયેલા ને ડોનેટ કરેલા હવે નો લેક્ચર નો આઈએમપી નો રિઝલ્ટ કઈ જ નહીં પત્યું ફાઇનલી આર્ટ્સ ની બુક્સ ક્યાં આપવાની આર્ટ્સ ની પહેલી વાર થેન્ક યુ મે પત્યું ક્યાં આજી શરૂ થયું મારા પપ્પાએ કેવું નક્કી કરેલું કે બીએસસી પતે કે તરત ફેક્ટરી બેસાડી દેવાનું તું જોજે ને તારા પપ્પા પ્રોફેસર જીતુ વ્યાસ તને છોડશે નહીં ટ્રિપલ પીએચડી કરાવશે કેવું પીએચડી વાણી વ્યાસ યસ તું માન્યો અંકલનું નથી જ જતો ને ફેક્ટરી એમ ઉપર નહીં જ માનું હું તો એમ પણ તારા સિવાય ક્યાં કોઈનું માનું છું એટલે જ તને હું ગમતી તીએ મારે તને કેવું પડ્યું હતું બાકી હજુ સમજો ના હોત બીજું કંઈ સમજાય કે ના સમજાય એટલું સમજાઈ ગયું હતું
કે હાથમાં ટિંકલ આવે ને ત્યારથી લઈને રિંકલ આવે ને ત્યાં સુધીના વર્ષો મારે તારી સાથે જીવવાના. રિંકલ? પેલી વોલીબોલ વાળી? બે રિંકલ યાર, રિંકલ વાણી શું સમજાવું યાર, રિંકલમાં આવે ને કરચલી કરચલી. અચ્છા, કેટલું મસ્ત ફ્લર્ટ કરું છું, હમતી નહીં યાર. ક્યાંથી સમજાય? હવે બે ત્રણ મહિનામાં એકાદ વાર તું ફ્લર્ટ કરી લેશ મારી જોડે. તું ગણે છે? પહેલા છે ને મોકો નહોતો છોડતો ફ્લર્ટ કરવાનો, હવે મોકો આપું છું ને તો લેતો નથી. એમાં એવું છે ને વાણી, ખાતર છે ને છોડમાં નખાય, ઝાડ થઈ ગયા પછી ના નાખવાનું હોય યાર. એ સીધું આજો હજી છે અહીંયા. જુઓ, તું આવીશ તો ખબર પડશે ને. હજી શરમ આજ મારી બેન્ચ આગળ આવતા. આ લોકો કેટલી ઉડાવતા હતા, હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા પડે ને એ પહેલા અહીંયા ભાગલા પડી જતા હતા. છોકરાઓ આ સાઈડ, છોકરીઓ આ સાઈડ. બોલો શું બતાવું, બોલો. આ જો તું, વી એસ વાણી સિદ્ધાર્થ. એટલે 12 વર્ષમાં લોકો બેન્ચ ચેન્જ નહીં કરી હજી? તો ના જોઈને આ સૂજ્યું. અરે સૂજેલું તો મને એમ કે તે જે વી લખેલો ને એની બાજુમાં આમ એસ લખી દઉં ઘસી ઘસીને. વી જોડે એસ પરમેનન્ટ બીજું કંઈ જોઈએ જ નહીં. લે બેન્ચ વેન્ચ તો ઠીક છે, તું કંઈ મારા નામનું ટેટુ એટુ ના કરાવી દેતો. ટેટુ કરાવવાનું હોય તો સચિનનું ના કરાવું એમ? એક કામ કર, આ બેન્ચ પાસે જઈને છે ને એસ એસ કરી દે, સચિન સિદ્ધાર્થ. વાણીની જગ્યા કોઈ ના લઈ શકે. ફરી બોલ. વાણીની જગ્યા કોઈ ના લઈ શકે. ગુડ. તને આપણે રોલ નંબર યાદ છે? મને મારો કઈ યાદ નથી, તારો યાદ છે. 7માં 31, 8માં 34. બસ હવે આગળનું કઈ યાદ નથી. 31 મારો નહીં, શ્રેયાનો હતો. તારો નતો? તારો જ હતો ને યાર. 31 વાણી મારો જ હતો. હા, મને થયું જ શ્રેયાનો 43 હતો. બસ હવે એ તને યાદ છે, પહેલી વાર આપણે અહીંયા બેસીને ફાસ્ટ ફોરવર્ડ કર્યું તું. એમાં જ તો નક્કી થયું કે તું સાયન્સ કરીશ ને હું આર્ટ્સ. આજે ફરી કરીએ? હમણાં 4 દિવસ પહેલા તો કર્યું તું યાર. એ તો મારા રિઝલ્ટ માટે હતું ને. ચલ 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 ચલ. ફાસ્ટ ફોરવર્ડ 1 વર્ષ, સિદ્ધુની લાઈફ 1 વર્ષ પછી. ટિંગ. 8 કિલો વજન ઉતર્યું હશે? પત્યું. ઉતરશે, ઓકે ઉતરશે. અને એવું કોઈ કામ કરતો હોઈશ જેમાં આમ કિક મળે. પાછી આઈ કિક. તું મને બોલવા દઈશ યાર? સારું બોલ. એકાદી સરસ મજાની ઇન્ટરનેશનલ ટ્રીપ મારે આવ્યો હોઈશ, છેવટે કંઈ નથી તો થાઈલેન્ડનો થપ્પો તો મારે આવી જઈશ. આમ શું આમ એમાં? અરે થાઈલેન્ડની ટ્રીપ એટલે ખબર છે તને? શું? પાસપોર્ટ પર સિક્કો પણ કેરેક્ટર પર ધબ્બો. શું બોલે છે બે? ત્યાં લોકો કોઈ ખાલી આમ આમ એવું જ કરવાના છે બરાબર? એ ડોન્ટ બી સમાજ પ્લીઝ. ચલ તારું કર. 1 વર્ષ ફાસ્ટ ફોરવર્ડ, વાણી 1 વર્ષ પછી. ટિંગ. 1 વર્ષ પછી મારો પોતાનો ડાન્સ સ્ટુડિયો હશે. ચિંટુને મારા પૈસા એપલનું કમ્પ્યુટર અપાવ્યો છે. અને હોપફુલી પપ્પા મને ગાડી ચલાવવા દેશે. યાર અમને હજી મારા ડ્રાઇવિંગ પર વિશ્વાસ જ નથી. ના જોઈ ને બેટા, મને નથી. તું ડિવાઇડરને રોડ જ સમજે છે. એમાં મારે જ કેમ? અરે મારે જ છે ની પણ. ઈગી હટ થઈ તારી. આ પાર્ટી સસ્તામ પતાવી દીધી, બાકી ચાલે નહીં કહી દઉં. ચાલે નહીં ચાલે નહીં કરીને છે ને 5મો વડાપાઉં ખાઈ રહ્યો છે તું. એમએ ની ડિગ્રી મળી છે હાવર્ડની, નહીં આટલું જ હોય. આપણે કેટલી શાંતિ. માસ્ટર કરવાનું જ નહીં ને ભાઈ, કરો તો પાર્ટીની માથાકૂટ ને, બેચલરમાં જ ફૂલ સ્ટોપ. એટલે તું રખડે છે ભાઈ, અને વાણીને હમણાં જોબ મળી જશે. એ કઈ જોબ કરે એમાં નથી. ડાન્સર નંબર 1 ગોવિંદાના આશીર્વાદ લઈને મેડમ ડાન્સ ક્લાસ શરૂ કરશે. એક્ઝેક્ટ. બટ આંટી આ તો ભાઈ સિદ્ધાર્થ, તમારા બેના લગ્નમાં મારે નાચવાનું ક્યારે છે? ઓ યસ, વાણી આંટી તો વેટ જ કરતા હશે ને. એમએ પતે એટલે લગ્ન. એટલે એવી કોઈ વાત હજી થઈ નથી ઘરમાં, લગ્નની કે સિદ્ધુની? બધા પ્રોબ્લેમનું મૂળ છે ને પ્રોફેસર વ્યાસ જ છે. અરે અને પપ્પા, એ જાડા ફાટશે તમે લખી રાખો ને, એ જાડા ફાટવાના છે. બાકી મારા ઘરમાં ક્લિયર જ છે બધું, આના માટે બધું હાય આ સેટ. હવે નહીં હો, હવે હું સીધું બિલ પે કરું છું. ઓકે ઓકે વાણી. વાણી? હા
હવે તારું અને સિદ્ધાર્થનું ઘરે કહી દે. હું પણ એ જ વિચારતી હતી રિયા, પણ મમ્મી પપ્પાના આઈડિયા તો હશે જ ને. આ આખી ગુજરાતી ફિલ્મ જોવા માટે હમણાં જ શેમારુ મી એપ ડાઉનલોડ કરો.